નમસ્કાર દોસ્તો, ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 7-12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે, તેમજ નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે. રાજ્યમાં અત્યાર સુધીનો ચોમાસાની સિઝનનો સરેરાશ 137.62% નોંધાયો છે. હવે ચોમાસાએ અડધા ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે, તો દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. ચોમાસાની વિદાય બાદ પણ પાહોતરો વરસાદ થતો હોય છે, જેના કારણે ચોમાસુ પાકને નુકસાન થાય છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે ઓક્ટોબર મહિનામાં 2 વાવાઝોડા સક્રિય થશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે અને વરસાદની પણ શક્યતાઓ રહેશે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં બનતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. 12-18 ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે. આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે, પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની શક્યતા ઘટી છે. પરંતુ જેઠધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા છે. તેમજ બંગાળની ખાડીમાં 22 ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે, જો કે જાણ્યા અજાણ્યા કારણે વાવાઝોડા બન્યા કરશે.